નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રમણ બધાને. આજના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર નંબર 8 એના કોટિકોણના સૂત્ર આધારિત દાખલા જોશું. તો હવે આપણો આ પ્રકાર 3 જે છે કોટિકોણના સૂત્ર આધારિત દાખલા, બરાબર. તો જો કોટિકોણના સૂત્ર આધારિત દાખલા એકદમ સહેલા છે તમને લાગશે, બાકી બધાને અઘરા લાગશે, બરાબર. હવે જો આપણી આગળ એકદમ સિમ્પલ ટ્રિક્સ છે, હું કહું પ્રમાણે દાખલો ગણવાનો, જવાબ આવી જ જાય, બરાબર. આઠ પોઈન્ટ 3 જે છે આખું સ્વાધ્યાય અહીંયાના ઉપર છે 8.3. હવે એમાં ક્વેશ્ચન નંબર 1 છે, કિંમત શોધો. એમાં પહેલો દાખલો છે, સાઈન 18 / કોસ 72. સાઈન 18 / કોસ 72. હવે જો જનરલી બધાને આ અઘરું લાગતું હોય, પણ તમને સહેલું લાગશે, બરાબર. બીકોઝ જય સરી સિય વાય આર યુ હિયર. જો આની ટ્રિક્સ કેવી છે, અમુક લોકો તો આ દાખલા જોઈને જ બી જાતા હોય. શું કામ બી છે? 18 / 72, ઓહો, આવું તો ક્યાંય એવું જ નથી. 0 sin 0 જોયું, 30 જોયું, 45 જોયું, 60 જોયું, 90. આ તો 18 અને એ પાછું કોસ 72, કરવું શું? તો એ યાદ જ રાખવાનું છે. જો વિચિત્ર ખૂણા આવે, વિચિત્ર એટલે કોણ? 0, 30, 45, 60, 90 એ સિવાયના કોઈ બી ખૂણા હોય, 0, 30, 45, 60, 90 એ સિવાયના ખૂણા હોય તો એને વિચિત્ર ખૂણા કહેવાય. એટલે કે 18 છે, 72 છે, વિચિત્ર ખૂણા હોય એટલે કોટિકોણના સૂત્ર આધારિત દાખલા કહેવાય. દાખલો કેમ થાય? દાખલો આ રીતે થાય. સોલ્યુશન આપણે કરવું હોય, કિંમત શોધવાની છે. દાખલામાં જો સ્ટેપ યાદ રાખજો, પહેલું સ્ટેપ એન્ટ્રી કરવાની. શું કરવાની? એન્ટ્રી. આ એન્ટ્રીનો એરો, આવા દાખલા હશે કોટિકોણના, એટલે પહેલું સ્ટેપ શું કરવાનું? એન્ટ્રી કરવાની, દાખલામાં એન્ટ્રી મારવાની, બરાબર. કેમ આપણે કંઈક લગ્ન પ્રસંગમાં એન્ટ્રી મારતા હોય અને દાખલામાં એન્ટ્રી કરવાની. હાલો આ એન્ટ્રીનો એરો. એન્ટ્રી કરો ને એટલે પહેલાં જે વિધેય આવે ને એ વિધેય એમને એમ લખવાનું. સાઈન એન્ટ્રી કરો, પહેલાં જે વિધેય આવે એ વિધેય એમને એમ રાખવાનું. આ ખૂણો નહીં લખવાનો, ફરીથી પહેલાં એન્ટ્રી કરવાની. પહેલું જ જે વિધેય આવે પિક્ચર રસ્તામાં એને એમને એમ લખવાનું, એનો ખૂણો નહીં લખવાનો. એ ખૂણો નહીં લખવાનો, એની બદલે શું લખવાનું? તો કે 90 - આજુબાજુનો ખૂણો. આજુબાજુનો એટલો એની બાજુમાં જે બેઠું હોય એ, બાજુમાં બેઠું હોય તો નીચે બેઠું હોય, એટલે હું શું શબ્દ બોલીશ? 90 - આજુબાજુનો ખૂણો. આજુબાજુનો ખૂણો એટલે કોણ થાય? 72. અહીં અંશ લખો તો વાંધો નહીં. સૂત્રમાં આપણે 90 કંઈ લખ્યું નથી, બરાબર. 90 - એવું નથી બોલતા, 90 - θ એમ જ બોલતા. આપણે અહીં લખીએ છીએ, કંઈ ફેર ન પડે. ફરીથી કહું છું, પહેલાં શું કરવાનું? વિચિત્ર ખૂણા દેખાય, વિચિત્ર ખૂણા દેખાય એટલે એન્ટ્રી કર. કોટિકોણના વિચિત્ર ખૂણા દેખાય એટલે કોટિકોણના સૂત્ર આધારિત દાખલો. પહેલામાં પહેલાં દાખલામાં એન્ટ્રી કરવાની. એન્ટ્રી કરો, પેલું જે વિધેય આવે એને એમને મૂકી દો. ખૂણો નહીં લખવાનો, એની બદલે 90 - આજુબાજુનો ખૂણો. હવે આ કોસ 72 ને એ નીચે લખનારો, નીચે પછી કાંઈ નહીં કરવાનું, નીચેનું એમને એમ લખનાર કોસ 72. હવે
સૂત્ર બોલતા આવડતું હોય તો આવડે. કોના જેવું દેખાય છે? સાઈન 90 માઇનસ થીટા. થીટા ન હોય પણ અહીંયા થીટાની જે કંઈ કિંમત આપી છે તો મગજમાં લાઈટ થવી જોઈએ. સાઈન 90 માઇનસ થીટા, સાઈન 90 માઇનસ થીટા, તો જવાબ આવે કોસ થીટા. લખો કોસ થીટા એટલે કોણ? મોટે તો મોટે નીચે શું છે? જે છે કોસ બોટ. અંશ અને છેદમાં એકદમ સરખું. અંશમાં એક, છેદમાં એક, તો ઉડી ગયા. તો છેદમાં કોસ બોતે, અંશમાં કોસ, ઉડી ગયા. તો જવાબ આવ્યો એક. તો બરાબર વન. રેડી? તે ઇઝી. હાવ ચલો બીજો દાખલો ગણીએ. જો ચિત્ર ખૂણા દેખાય છે એટલે કોટિકોણના સૂત્ર આધારિત દાખલો. પેલા તો હું કરવાનું એન્ટ્રી કરવાની. એન્ટ્રી કરીએ, પેલું જે વિધેય દેખાય એ એમને લખ નાખો. તેમ ખૂણાની બદલે શું લખવાનું? 90 માઇનસ આજુબાજુનો ખૂણ. 90 માઇનસ આજુબાજુનો ખૂણ એટલે કોણ થાય? 64. નીચે તો એમને મત લખવાનું. હવે બોલી, કોના જેવું દેખાય છે? 10 90 માઇનસ થીટા. 10 90 માઇનસ થીટા, તો જવાબ આવે કોટ થીટા. લખો કોટ 64. ઉપર નીચે હરખર ઉડી ગયો, તો જવાબ આવ્યો રેડ 3. દાખલો ગણીએ. કોસ 48 માઇનસ સાઈન 42. ખૂણા વિચિત્ર દેખાય છે. ખૂણા વિચિત્ર વિચિત્ર દેખાતા હોય તો કોટિકોણના સૂત્ર આધારિત દાખલા હોય. કોટિકોણના સૂત્ર આધારિત દાખલા હોય તો પહેલા પહેલા એન્ટ્રી કરવાની. હાલા એન્ટ્રી કરીએ. પહેલું વિધેય આવે એમને લખો. ખૂણાની બદલે શું લખશું? તો કે 90 માઇનસ આજુબાજુનો ખૂણ. આજુબાજુનો ખૂણ એટલે આકાશ. એટલે હવે વાહેનામાં કંઈ નહીં કરવાનું, એમાં જ ને. માઇનસ 9 કોસ 90 માઇનસ થીટા. કોસ 90 માઇનસ થીટા તો શું થાય? સાઈન થીટા. લખો સાઈન થીટા એટલે માઇનસ. એક્સ માંથી એક્સ જાય તો 0. સાઈન 42 માંથી સાઈન 42 જાય તો જવાબ આવે 0. ઉપર નીચે ઉડે તો 1, બાજુ બાજુમાં ઉડે તો જવાબ 0. ક્લિયર? આવડે વિદ્યાર્થી મિત્રો. હવે ઉદાસ ત્રીજો લાખ, ચોથો લાખ, સોરી આમાં નામ. કોસેક
31 માઈનસ છે 29 વિચિત્ર ખૂણા છે એન્ટ્રી વાળો દાખલો એન્ટ્રી કરી એન્ટ્રી કરી પેલું વિષય એમને કોસે ખૂણાની બદલે 90 માઈનસ આજુબાજુનો ખૂણો એટલે 59 આ બાકી પાછળનો બધો એન્ટ્રી હવે કોસેક 90 માઈનસ થીટા કોસેક 90 માઈનસ થીટા બીજો આવો સેક થીટા એટલે કોસેક થીટા એટલે 59 માઈનસ સેક 59 સેક 59 માઈનસ સેક 59 તો આ બાય 0 રેડી ઉદાહરણ નંબર 9 જોઈએ વિચિત્ર ખૂણા છે તો શું આવશે કોટિકોણના સૂત્ર આધારિત કોટિકોણના સૂત્ર આધારિત રાખો તો એન્ટ્રી વાળો એન્ટ્રી કરી પેલું વિષય યાદ છે ખૂણો નહીં લખવાનો અને 90 માઇનસ આજુબાજુ 90 માઇનસ આજુબાજુનો ખૂણો થશે નીચે ટેન 90 માઇનસ થીટા ટેન 90 માઇનસ થીટા કોમા કોટ થીટા થીટા એટલે 25 ઉપર નીચે ઉપર ઉડે જાય તો આ બાર ઉપર નીચે ઉડે તો વન બાજુ બાજુ ઉડે તો જી રેડી વિદ્યાર્થી મિત્રો આવડે બધાને સારું તો આજના હોમવર્કમાં અહીંયા સુધી જેટલા દાખલા કરાવ્યા એ બધા ફેરબુકમાં તો ઉતારવાના અને રફ બુકમાં 3 ટાઈમ્સ બરાબર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો જે લોકો હોમવર્ક કરશે એને જ આવડશે બાકી નહીં આવશે બરાબર એટલે હોમવર્ક વ્યવસ્થિત કરવું અમુક તો હજી ફેરબુક નથી બનાવી મને ખબર જ છે એ તો બધા ફેલ જ થવાના છે બરાબર કેમ કે એમ લોકોને ગંભીરતા જ નથી કે 10મું ધોરણ શું છે એ હજી ખ્યાલ જ નથી મોજમાં રેખેડ રાખે છે બરાબર વેબ સિરીઝો જોવે ને બધું તમે તમારે જોવો બરાબર પછી જ્યારે અમારા જેવડા થશો ને બરાબર એટ ધેટ ટાઈમ તમને ખબર પડશે અમારા જેવડા મીન્સ કે તમે મોટા થશો બરાબર જ્યારે કમાવાનો વારો આવશે ત્યારે ખ્યાલ આવશે કે સારું આ આપણે ભણ્યા નહીં હો સારું હવે કોઈ આપણને 5000માં રાખતું નથી પેલું ભણ્યા હોત તો ક્યાંક શિક્ષક બન્યા હોત કે પ્રોફેસર બન્યા હોત કે ડૉક્ટર એન્જિનિયર કે એવું કંઈક બન્યા હોત તો સરસ રીતે આપણી લાઈફ આખી સસ્ટેઇન થઈ શકે બરાબર તમે તમારે તમારા પેરેન્ટ્સને ખર્ચો કરાવો બરાબર લેપટોપ લેવડાવો ને એવું બધું કરાવડાવો બરાબર આરામ જો કોઈ દિવસ ક્યાંય એનો યુઝ કરતા હોય તો સારી અને એટલું યાદ રાખજો કોઈ દિવસ તમારા પેરેન્ટ્સને છેતરશો નહીં બરાબર કેમ કે એ સાયકલ પછી રિપીટ થશે તમે છેતરશો એટલે ઇન ફ્યુચર તમે પેરેન્ટ્સ થવાના જ છો તમારા છોકરાઓ તમને જ છેતરશે અને આ સાયકલ ચાલુ જ રાખશે બિકોઝ રાઉન્ડ એન્ડ રાઉન્ડ પૃથ્વી ગોળ જ છે એટલે એનો છેડો આવે જ નહીં એટલે ખાસ બરાબર ચેતી જમ સ્કૂલ ચાલુ થાય કે ન થાય પણ બોર્ડ એક્ઝામ લેશે લેશે ને લેશે જ બરાબર 10th અને 12th એક્ઝામ લેવાશે જ બરાબર કેમ કે એ કારકિર્દીના વર્ષો છે બરાબર એના આધારે જ વ્યક્તિઓનું ફ્યુચર ઘડાતું હોય એટલે એની એક્ઝામ લેવાશે હવે તમે એવું બહાનું બનાવો કે ભાઈ સ્કૂલ એ નહોતી ચાલુ ને હમણાં આમાં કંઈક એવું હોય જ નહીં સમજાય જ બરાબર
અહીંયા જેમ સ્કૂલે જેમ ભણતા હોય એ જ રીતે તમે ઘરે સવારે 7 વાગ્યામાં નાહી ધોઈ તૈયાર થઈ અને વિડીયો ચાલુ કરીને બેસી જાઓ, હેન્ડ ફ્રી ચડાવીને કાનમાં, અને બુકને બધું લઈ, ટેક્સ્ટ બુકને, ફેર બુકને વ્યવસ્થિત ઉતારો, હોમવર્ક કરો. તો મને એમ જ છે, અહીંયા એકેય શિક્ષક નબળું નથી ભણાવતા, બરાબર? એક પણ શિક્ષક ખરાબ નથી ભણાવતા. એ રીતના જો તમે વ્યવસ્થિત 12 વાગ્યા સુધી બેઠા રહ્યો 7 થી 12, બરાબર, ફેરબુક વ્યવસ્થિત બને, બરાબર, પછી બપોરે 3 થી 6 હોમવર્ક કરી નાખો, બરાબર, આરામથી તમે ક્યાંય કોઈનું સ્ટડી બગડે એવું નથી લાગતું. કેમ કે તમે કોઈ બી વિડીયો જોઈ લો મારો, જાઓ ચેલેન્જ આપી દો, તમારા પેરેન્ટ્સને દેખાડશો ને આ વિડીયો, તો એને ગણિતનો ગ નહીં ખબર હોય ને તો એને દાખલો સમજે જાય, તો પછી મામું બનાવવાનું બંધ કરો તમારા પેરેન્ટ્સને, અને તમને ખુદને મામું બનાવવાનું બંધ કરો, બરાબર? સ્ટ્રીકલી કહું છું, વ્યવસ્થિત ધ્યાન આપો, બરાબર. ફ્યુચર તમારું છે, અમારું કંઈ બગડતું નથી, આમાં બગડે છે તમારું જ બગડે છે. એક દાખલો અમે છોડતા નથી, કારણ તો કે તમને ક્યાંય પ્રોબ્લેમ ન પડે એટલા માટે, બરાબર. એક એક વસ્તુ મોઢામાં પીરસીએ છીએ, પણ મોઢું તો તમારે જ ખોલવું પડે ને. આ તો કે સાહેબ ડાયરેક્ટ અંદર જ પચાવી દે ભાઈ, એમ ન થાય. નાનું બાળક હોય ને, નાનું બાળક કે કોઈ પણ, માઈ ગા વગર તો માય પીરસે નહીં, બરાબર. એમ તલબ તમારામાં હોવી જોઈએ ભણવાની, તો થાય. તો અહીંયા તો અમે સામેથી બધું પીરસીએ છીએ, પણ ભૂખ જ નથી, બીજી સાઈડની જ ભૂખ છે, રમવાની, વેબ સિરીઝો જોવાની, હે, હામું બોલે પાછા પેરેન્ટ્સની સામે, શરમ તો કરો. તમને જન્મ આપ્યો હોય એને એ મોટો ગુનો કર્યો ને, એટલે જેને લાગુ પડે છે એ સમજી જાજો, બરાબર. અમુક સારા વિદ્યાર્થી વિદ્યાર્થીની હોય છે એ વ્યવસ્થિત વર્ક કરે છે, પેપર અમે બધાના ચેક કર્યા છે. અમુક માસ્ટર કોપી હોય એમાંથી બધાએ કોપી મારેલી હોય, અમુક એવા પણ લોકો છે એમને બધી ખ્યાલ છે કોણે કોનામાંથી કોપી કરેલી છે, એનું વધારે હું કંઈ બોલતો નથી. પણ આ તો જસ્ટ હમણાં જ એક પેરેન્ટ સાથે મુલાકાત થઈ હતી, એટલે બધી આજે તમારી સાથે ચર્ચા કરું છું. એટલે વ્યવસ્થિત ધ્યાન આપો, બરાબર. કોરોના છે તો એ આપત્તિ છે, તો આપત્તિનો સામનો કરવાનો હોય, બરાબર, એનાથી ભાગવાનું ન હોય, બરાબર. એટલે વ્યવસ્થિત ધ્યાન આપો, કાંઈ કોઈ સ્કૂલ બંધ હોય કે કાંઈ તમને ફેર ન પડવો જોઈએ, વ્યવસ્થિત જ છે. અહીંયા જેમ સ્કૂલે ભણતા હોય એવું જ ભણાવી છે. એક વસ્તુ અમે એમને એમ કાપી નાખતા હોય તો કયું, અને જે વ્યવસ્થિત ભણે છે એને આવડે જ છે બધું, એને કાંઈ ખેર જ નથી પડતો. સ્કૂલ ચાલુ હોય બંધ હોય એને બધું આવડે જ છે, કાં તો કે વ્યવસ્થિત કામ કરે છે ડેઈલી, બરાબર. એટલે હોમવર્ક ને બધું વ્યવસ્થિત કરો. સારું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધો, ત્યાં સુધી બધાને મનાય છે. જય સ્વામી, બેસ્ટ ઓફ લક.